અમરેલી જેસિંગપરા ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્ને રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલી જેસિંગપરા ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નને અમરેલી જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મનસુખભાઈ ડાયાડા અને પ્રદેશ પ્રભારી જેઠાભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં અમરેલી જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લામાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે સરકાર અછતગ્રસ્ત જાહેર કરે તેવું ખેડૂતો કહી રહ્યા છે. તેમજ ક્રોપ કટિંગ કર્યા વગર 100% પાક વીમો ચૂકવે અને ખેડૂતોનું દેવું માફ કરે અને ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે કરી વળતર આપે તેવું જણાવ્યું હતું. ખાસ કરીને આજે અમરેલી જિલ્લામાં બીજી તરીકે આવેદન પત્ર આપવાનું છે કે ખેડૂતોને અસરગ્રસ્ત આ જિલ્લાને નહીવત વરસાદ પડતા અસરગ્રસ્ત જાહેર કરવો, પછી ખેડૂતોના પાક વીમો ગઈકાલ બગસરામાં 52% મંજૂર કર્યો હતો, જે 14% આપ્યો છે, તો 52% અમને પૂરો જાહેર કરે ને જાહેર કરેલો આપે, નહીંતર કોઈને જાહેર કર્યો છે એ અમને તાત્કાલિક જાહેરમાં કહે. ખાસ કરીને હરણ રોજ જેવા ભૂંડ જેવા પ્રશ્નો અમારા ખેડૂતોના ખેતીમાં નુકસાન કરે છે, તો જંગલી જાનવરોને જંગલ ખાતું પોતાના કબજામાં રાખે, રેવન્યુ વિભાગમાં એ આવે નહીં એની કાળજી રાખે. જો રેવન્યુ વિભાગમાં એને આવવા દેવા હોય તો અમારા પશુ એનામાં આવે તો અમને દંડ કે કોઈ વસ્તુ ન આપે એવી અમારી માગણી છે. રેતી માટી જેવા વસ્તુઓ અમને લેવાની ખેડૂતોને છૂટ આપે. અમરેલી જિલ્લાના અહીંથી સુરત કે અમદાવાદ 4 પટ્ટી હાઈવે બન્યા નથી તે બનાવે, કારણ કે ખાસ કરીને બીજા બધા સૌરાષ્ટ્રના રોડ બની ગયા છે, પણ અમરેલી જિલ્લામાં ધુરંધર નેતા હોવા છતાં આ રોડ બન્યા નથી તો બને. આવતી સાલનો વીમો અમને પાક વીમો 100% પ્રોપ કટિંગ કર્યા વગર જ આપે, કારણ કે દુષ્કાળ છે એ અમને ખબર જ છે, તો દુષ્કાળ જાહેર કરેલ હોય તો પછી પ્રોપ કટિંગ કરવાની જરૂર નહીં, એટલે પાક વીમો અમને તાત્કાલિક મંજૂર કરે. બીજું, કલ્પસર યોજના સાકાર કરે. સૌરાષ્ટ્રમાં પાણી વિનાની પ્રજા હેરાન થાય છે, તો કેટલાય વર્ષો ત્યાં વાતો થાય છે, તો કલ્પસર યોજના જાહેર કરે.